મારું પંચો પાટણ હા એક કિલો કાજુ એક કિલો બદામ એક કિલો અંજીર એક કિલો કાળી ખજૂર એક કિલો સૂકી દરાક એક કિલો ગોળ એક કિલો શીંગ તેલ એક કિલો પિસ્તા હા વાંધો નહીં આટલો સામાન આવી જાય એટલે મારે શિયાળો નીકળી જાય ઓલું આવે એટલે જઈને આટલો સામાન લેતા આવે એટલે મારે આ શિયાળાની ચિંતા જતી રહી કાકા હા બોલું તું આવી જાવ લે બોલું આટલો સામાન તું કરિયાણા ની દુકાને જાય અને લેતા એટલે એક મહિનો નીકળી જાય આપડે કાકા હા આ તમે મૂગી મૂગી આઈટમ લેશી હા એટલે આ મૂગી આઈટમ જ ખવાય શિયાળામાં સસ્તી આઈટમ તો તમે કોઈ સિંગ તો ના ખવાય વાત કરી એક કિલો કાજુ એક કિલો બદામ એક કિલો અંજીર એક કિલો કાળી ખજૂર ઓહો ખાસું બધું લઈશું તમે તો એ તો ખાસું બધું લશું હોય તે લાંબુ પડશે જા કિલો કિલો લાવી દેજે બધું જાહે લાવો પૈસા લાવો પૈસા તું આલ પણ મારા જોડે જો પૈસા હું આલો અલે તમે પૈસા નહીં રાખતો હું બે મહિને જો નોકરી જાઉં છું ઓહો છૂટક મજૂરી કોણ હું જાઉં છું એ તો છૂટક મજૂરી તો આપણે ઘરમાં બધા પૈસા વાપરતા નહીં આપણે નહીં લાવતા અટાણું જાતા તિજોરીમાં પડ્યા હશે લઈ જાહે તિજોરી તો કાકા તમે ફૂંચી ખાવા કોણ આશું નહીં અત્યારે બધા વાપરી દેવો એટલે મોય પૈસા પડ્યા તો જતા નહીં કોઈ આ તમે બે મહિને ઘેર ખા 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 કરો એ તો ભાઈ ખાવા તો જોવા જ ના તાણે આવડું મોટું શરીર ખાવા ના જો વાત કરી હતી એ તો કાકા ખાવાનું હોય પણ આ માપે માપે ખાવાનું તમે તો એકી ફેરા બધું લઈને ખા 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 કરો રોટલા જ ખાતા નહીં ભાઈ અત્યારે ચાલે શિયાળો એટલે રોટલા ના ભાવી પાકો માલ ભાવે પાકો કાકા આ બધું મારા એકલાય ના થાય તમારે સાઈડમાં મજૂરી કરવા જવું પડે ભાઈ મારા જેટલી કળા મજૂરી થાતી હતી એટલી કળા મેં મજૂરી કરી હવે મજૂરી કરું તો ભાઈ તને કો ગોડો કે સમજો હું તારા લીધે કોમે નહીં જાતો હાર તો ભાઈ હું કહું ખબર આપણે હું મરચું રોટલો બનાવતો મરચું રોટલો ખાઈને દાણા કાઢવાના આપણે બીજું શું કહું તો ના બોલો મરચું રોટલો નહીં પા બોલો મરચું રોટલો નહીં મજા આવે તો પછી પૈસા નહીં ચોય લાવવાના બોલો તો ચિંતા ના કર લાય આ લિસ્ટ લાય હું ગામમાં જઈને કોકના બાંધી પૈસા લેતા આવું પછી તું લેતા હો પૂરા જોડે જાઓ પૈસા લેવા તમે ભાઈ હું ગમે એના બાંધી પૈસા લાવું પૈસા થી મતલબ આપણા હા તો ભાઈ જલ્દી આવજો કીધું હા ઉભો લઈને લે ફુકર આ પોપટલાલ લે હું મોડો છે આવડી ત્યાં મોડો મોડો જાય ભાઈ ભાઈ કોઈ મોદો નહીં 10,000 રૂપિયા હલાલો તો હલમ થઈ જાય ઓ અટાડી તારે તો આ પૈસા ની જરૂર છે ભાઈ ભાઈ હમણાં શિયાળા નો ખોરાક વધી જો એટલે પૈસા ખૂટ્યા હે ભાઈ લે ભાઈ આખા ગામ ની અંદર શેડો તો પાડી પાડી પૈસા ભેગા કર્યા હતા તો જે અટાડી ભાઈ મુગવારી ચીવી ચાલે ચોથી પૈસા ચાલી વાત કરો હતી તે તું પૈસા લેવા જઈએ વાહ ગમો પૈસા લેવા જવું તારે શિયાળો ચાલે ને તે કાજુ બદામ ને પિસ્તા ને ધરાખ ને એવું બધું લાઈન ખાવા જોવો મારે આ ભાઈ ખાવાના હવા રાખ્યા વગર સોનો મોનો મજૂરી કર મજૂરી ભાઈ જાણે મજૂરી ની વેળા હતી તાણે કઈક મજૂરી કરી હવે નહીં થતું એટલે નહીં કરતા વળી લે તે તું ગમો જઈ કુના જોડી પૈસા લેવા જઈ કે જી ભાઈ આ ભૂખડા દાળા સુધી ગમો કોઈ પાસે પૈસા નહીં માંગ્યા જિંદગી પહેલી વખત પૈસા માંગવા જાવ કુણ ના પાડશે લે ભાઈ ભૂખા તું પૈસા માંગવા નહીં જતો ને એમ કહી દે ચૂકી ચૂકું કે ભાઈ હું ગોમ ની વાડીઓ ચેક કરવા જઉં ના ભાઈ હું કોઈ નહીં આ ભૂખડ્યો ને હણ નિમંત્રણ કોઈના ઘેર નહીં જતો વાત કરો તે આવું ખોટું ખોટું મેણું ના મારશો હા તે ભાઈ જા તને કોઈ પૈસા હાલે તો જા લઈ લેજે ભાઈ હાલશે જ ના જમ નહીં હાલ વાત કરો હતી જો કે ભાઈ ખાવા સિવાય વાત નહીં વાટી વાના જોડી શિખર આડે હું હું ખાય ને હું હું નહીં કરતો એ જ ખબર નહીં પડતી ભાઈ જેઠાલાલ મો કહું થોડીક એક જરૂરત પડી હતી ભાઈ જો મારી વાત પણ ભૂખળ પૈસા ની જરૂર હોય ને તો મારા જોડે માંગતો જ નહીં પૈસા નો હું વ્યવહાર જવા કોઈના જોડે નહીં કરતો જેઠાલાલ પૈસા ની જરૂર પડી તાળા તો તમારા જોડે આવેલા ને કશું લેવા આવું
વાત સાચી, પણ ભૂખડો અમે જેવું ખબર લઈ જઈ બધા પૈસા, પણ મારા વર્ષે હાલવા આવતા નહીં, એટલે હું હવે પૈસા હાલતો જ નહીં ખાસ. ભાઈ બીજા હાલવા ના આવી મો કડું ખરાબ કરતો, જિંદગીમાં પહેલી વખત તમારા જોડે પૈસા જ માંગવા આવ્યો હો. તો કશો વાંધો નહીં, વસ્તુ ઓર્ડર મૂકી જો ને પૈસા લઈ જાઉં, હું તો હાલ હાલે હેડો. કેમ વસ્તુ ભાઈ? હવે મેં નિયમ કર્યો, જેને પૈસા લેવા હોય એ વસ્તુ કોક લઈને આવો, મારા તો વસ્તુ મૂકી જાય તાણી હું પૈસા આલું, બાકી એમની માલતો નહીં. પણ વસ્તુ માં હું લાવવાની વસ્તુ? જેટલા પૈસા લેવા હોય એટલી કિંમતી વસ્તુ લઈને આવવાનું મારા જોડે. કિંમતી વસ્તુ તો એવી આ ભૂખડ જોડે કોઈ નહીં. તાર જેટલા પૈસા જોવી એમ મન કે ખાલી? મારા તો એક 10,000 રૂપિયા જોવી લાવો હાલો, તે બે મહિના પાછા દિયો. કશો વાંધો નહીં, 10,000 જોવી તો 10,000 બરોબર ની કોક વસ્તુ લઈને મારા જોડે આય, હું 10,000 રૂપિયા આલ દઉં. પણ એવી તો કોઈ વસ્તુ જ નહીં મારા પાસે. ચમ ડોસી દાગીના નહીં પડ્યા હોય? એટલે જેઠાલાલ, ડોશીના દાગીના તો ચોથી હોય, એનું બારમું જે ઇતના કર્યું ખબર નહીં, એના દાગીના વિચિન તો બારમું કર્યું તું લ્યા. અત્તારો ભલો થાય તારો ભૂખર, ભલા મોણા સુધારો, એના દાગીના વિચિન તો કોઈ બારમું ના કરવાનું હોય. ભાઈ આખા ગામ વાળા બધા લઈ ખાઈ મંડ્યા હતા કે ભૂખર બારમું કર્યા વગર નહીં ચાલે, એટલે ભાઈ હું એ શું કરું? તે ના જ ચાલે ને, આખા ગામ નું તારા ખાવા જોવા, પછી તારા તો કુક ને ખવડાવવું પડે ના ખવડાવવું પડે? તે ભાઈ ખવડાય જ ને, ચો નહીં ખવડાયું કોઈ કઈ જાય એવું થોડું કર્યું હા. કશો વાંધો નહીં, કોઈક વસ્તુ લઈ જાય, હું 10,000 રૂપિયા આલું. પૈસા લેવા આપણે શરત પાડીએ, પણ એમાં કેવું ખબર, તમે જીતી જાવ તો બાકી, અને હું જીતી જાવ મને હાલ દેવાના રોકડા. ઓહ તારી હેડ હેડ ભાઈ સોરે મનો આઈ જજો તમે આવ કરો હો, રોકડા પૈસા હોય તો બોલ હાલ જ આવી જાય. રોકડા નહી, શરત તો જો એક વસ્તુ તમે સમજી લો કે આ શરત તો ભૂખડ જ જીતી જાય, બરોબર? એવું રાખવાનું, આજ મારા પૈસા ની જરૂર હોય એટલે મારા જરૂરત પૂરી થઈ જાય ભાઈ. એટલે તું પૈસા માંગવા જતો? વાહ, ઉછી ના પૈસા લેવા જતો. આ શિયાળાનો ખોરાક વધી ગયો હોય ને, હાલ કાજુ બદામ ને એવું ખાવા જો, પૈસા નતા જેઠાલાલ પાસે પૈસા લેવા જતો. તારા ભા કાજુ બદામ ખાઈ પૈસા ચોઈ રહી જાય, વપરાય જાય. પૈસા તો વપરાય જાય ને, શું કરવાનું તાણે? પણ ભૂખડ મને તેમ એવું લાગે છે તું આજ પૈસા માંગવા હેડે ને, કાલ મને લાગે તું વાટકો લઈને માંગવા નીકળે. બોલ ચમ આવકો, હાલ તો તારા પૈસા ખૂટ્યા. એટલે ભાઈ પૈસા તો ભલભલન ખૂટી, મારો ઉભા રહો ભાઈ. અમારે તો ખૂટ્યા યા. તમારે ના ખૂટી, તમે કોઈ ખાતા નહી એટલે. અમે દાઢવા જ્યાં નહીં ભાઈ, કાજુ બદામ ખાય એવા સમજો. આજે તમે તો રોટલો ખો રોટલો એકલો. હવે તારા છે ને ભાઈ, માગવાન દાડો આવશે એટલે સમજી લે. આવ ના કે હો ના, હું તમને હરા પાલ્યો, તમે ભીખ માગશો જો ભા બજાર માં. અલ્યા ભીખ તો હાલ તું માગી હે, તો પણ તમે માગશો ભીખ માગવાન હાલ દા તારા ભાઈ. બોલ્યે ઓ એ બોલ્યા ઓ માં ઓ માં આયો તારા કાકા ઓલે તારા અડાણું રહેવું પડશે, ખાવાના ખૂટ્યા હે. એટલે કાકા તમે શરમ આવો, તમે તમારા પોતાના છોકરા ને તમે અડાણું મેળો હે. તારી કિંમત થાય હે, તું હીરો કેવાય હીરો, અને તું તાર કાકા ઓલે અડાણો ના રહે તો પછી બીજા કુના ઓલે રહે અડાણો કે હે. કાકા હું જે પિક્ચર માં એક્ટિંગ કરતો તો હું હીરો ગણાણો હું? આ થાય ને, હીરા જેવી કિંમત નહીં થાય. જેઠાલાલ પાહણ તઈ મીચે આયો, જેઠાલાલ મને 10,000 રૂપિયા આલ છી, એટલે જોઈને તારી કિંમત થઈ જી. પણ કાકા મારું તો મન ના પાળો,
અલ્લે તારું માલ ના પાલ ન કે હમણાં આલ દીયો એક ખેંચી હે છોનવાનું લુખડા પલાય ફોલાવ એટલી ઘણી બધી જોકી એના કાકા ઓલે ડેણું દેહી રહ્યો મારા ઓજા કોઈ છોકરા પડ્યા હે છોકરા પડ્યા જોકી કાકા મને તમને મિલીને જવાનો જીવ થતો ન એસી રીત જોકો એ ઓમ રોઈ રોઈને મારી ગોમમાં આબરુ ના ઉદેણ હે છોનવાન રોલ બેન કર નકા મારી ગોમમાં આબરુ જાય ખબર નહીં પડતી પણ તમારે માર હમાચાર લેવા આવવું પડશે હું રહું એટલા દાણા હા હા હમાચાર લેવા રોજ આવે ઉતરે જેઠાલાલ એ જેઠાલાલ પરે તું લઈને આયા ભૂખલ ઓ ભાઈ લઈને આયો લાવ હળ 10,000 રૂપિયા વસ્તુ લાવ વસ્તુ આરો મારો બોલ્યો આ બોલ્યા ને ડેણો રાખું ઓ ભાઈ અલ્યા તારી ઓ બોલ્યો ભાઈ તારા જેવો હ ખવકુણિયો મુઈ ન ચોકણ ખવરાવું હોય ડેણો રાખીન કેમ ભાઈ મારા બોલ્યા ની કિંમત કેમ ના થાય ના થાય ને કિંમત થતી હોય ઉપરથી આ તો ભલામણ મારતો ખવરાવવાનું થાય ને તે જેવું ખવરાવશો એવું ઇનથી ડબલ કોમ નહીં કરે વાત કરો તે કોમ કરે વાત સાચી પણ મારા જો ભાઈ જમીન છે તે હું એના જોડે કોઈ મજૂરી કરાવરાવ એ તો બીજું ત્રીજું ટોપુ ટીયું કરાવજો વાનાથી મારા જોડે વધારે કોઈ કિંમતી નહીં આ એક જ કિંમતી વસ્તુ હતી મારા પાસે હું કરતો તો ભલામણ જેવી કિંમતી વસ્તુ લઈને આ તો માથે પડે મારા ભાઈ પૈસા આવશે એટલે માર ભૂલ્યા ને અડાણો હમ છોડે જાયો અને તમાર પૈસા મુવાલ દીયો કશો હતો નહીં વાપણ મારી વાત ભૂલ્યા જો હું તને હોય અડાણો રાખું બરાબર પણ મારું બધું કામ તારે કરવું પડશે ના ના પાડ તો હું કીધું કાકા માં નહીં લેવું હોય લે કામ કરવાનું થોડું ઘણું તું હમાય જો આ તો ભૂખલ રહેવાની ના પાડે ભલામણ પછી હોજ પડે તારા ઘેર આવતો રહે નહીં ચાલે એ તો અમે બધા પહેલા પહેલા ના પાડતા હોય પણ પછી એ તો હોય રહી ને એટલે પછી ખબર પડી જાય બરોબર અને અભાળ ટાઈમ સર પાછો 10,000 રૂપિયા લઈને સુડાઈ જાય હું કીધું ભાઈ મેળ પડે ને તો કાલ જ બાજુડે સરહદ પાડું સરહદ માં જો કદાચ પૈસા જીતી જાઉં તો કાલ ને કાલ જ છોડી જાય પાછો કશો વાંધો નહીં કાકા ખોટું નુકસાન કરે તું એના કરતી કોક ધંધો કર કે ધંધો ભાઈ ના ભાઈ ભૂખડ ધંધો નહીં કરે એને ખાવા પીવા સિવાય નો બીજો ત્રીજો કોઈ ધંધો જ નહીં હો એવું સાહેબ ને આવ કશો વાંધો નહીં સુખી થાજી હો એ હારું તમે સુખી રહીજો કાકા એ હા મારું ટેન્શન ના લે તો લગી રે એ બોલ્યો હવે સુખી ને દુખી તા કામ કરી કરીને જો હવે હાથમો પૈસા આવી ગયા હે એટલે હવે ના હોય તો બાજડે જઈ અને શરત પાડી દઉં કે લેહળ બા હવે રોકડા પૈસે શરત પાડવા આવીજો બાજડે જવા દે આહા આટલું બધું પલ્લું લાવ્યું હો તો પછી ગાજરે લાયા છો કે ના ભાઈ ગાજર નહી લાયો બા આ કેટલા બધા પારા પલ્લું હો તો પછી પારા વચ્ચે ગાજર મેચી ના લવાય એરી ચોરી કેવાય ભાઈ એ ચોરી ના કરાય હવે એમાં કોઈ ચોરી ના કરાય આપણે તેમ ગરધણી ને શેતર આખો ચારો પલ્લુડ નો લઈએ તો ખોદી સાફ કરી કોથળા ભરીને નહીં હાલતા એ તો હાલવું પડે ભાઈ આપણે ચાર નહીં મળતી હાથે બા તમે કોઈ વાતે પકવા નહીં દો તમે ગાજર બીજા લાવો હોય તો હું હલવો બનાવવા ના લઈ જો હા તાર તો મફત નું ખાવું હોય ભાઈ ભાઈ મારે બેસો નહીં હું ચેજ ના પલ્લુડ લેવા જઉં કો એટલે આ ભાઈ તું આવ્યો હું લેવા એમ કેમ ભાઈ બા તમે પેલી શરત ની વાત કરતા હતા ને હળો શરત પાડો માર હંગાત પૈસા લાયો હા હરિપતિ હરિપતિ જો હરિપતિ ચોથી લાયો બા એ ના કહેવાય એ રૂ એ સિક્રેટ એવું છે તમે શરત થી કોમ રાખો ખાલી શરત પાડ્યું છે એમ ને હા હેડો આવી જો
શરત પાડવાની ના નહી, પણ હું પૈસા લઈને આવું પડે. હા પૈસા લેતા હળો, પૈસા લઈને મારા ઘેર જઈએ. હા બા પૈસા આલી દે, શરત પાડી દે, હું શરત જીતી જાઉં ને એટલે મારા ભૂલ્યા નડેણા માંથી હું છોડાઈ આવું. પછી હેડો હેડો બા. અરે આયો લ્યા ભાઈ. હે બા, પારા વેચાતા લો જ કેજો, માર જોડે એક ગ્રાહક છે. અલ્યા ભાઈ, અમે નેટ નેટ લાવીએ છીએ ટ્રેક્ટર માં. એવું એમ? તાણા આ તો વેચવા હોય તો. ના વેચવા નહીં, વફળ મારી ભાઈ. હા હવે પૈસા તો મેં લઈ લીધા, એ બરોબર છે. હા પણ જો શરત માં અન્યાય કરીને તો મેળ નહીં આવે. શરત માં અન્યાય નહીં થાય, ચિંતા ના કરો. નકર તું તો અન્યાળો ભાઈ. બા અન્યાળો હોય તો ભાઈ તે મારા જોડે શરત પાડવા જ ના આવો ને. એ વાત સાચી છે, પણ અમુક ટાઈમે તું અન્યાય કરી, સમજો? એ તો થાય, હવે કોક કોક દાડ થાય. હેડો આપણે તો જાવ મારા કે તારા ઘેર. હેડો વાસી જો ભાઈ. તારી આ તો ઊંઘો કાઢી છે. ઈવન કાકા ને અમે કોઈ ઊંઘો કાઢવાના પૈસા આલ્યા છે, કોઈ કોમ કરાવવાના પૈસા આલ્યા છે. બોલ્યા એ બોલ્યા આજે નવા આપડા આખા ગામ માં ઉઘરાણી પટાવા જવાનું છે, એટલે આપડે બેન જવું પડશે. તારે મજૂરી કરવી પડશે, સમજો? બે ભાઈ પણ જેઠાબા આવું તો ના હોય, મજૂરી ના આપણે હેરતા જઈએ. રિક્ષા મંગાવો, રિક્ષા બેસીને જઈએ. ના ના હું લેવા ભાઈ, રિક્ષા વાળા ખોટું ભાડું આલવું પડે, હું તને ખવડાવું એ તો વસૂલ કરવું પડે ને મારે. બેસ ભાઈ બેસ. આલો હળો, મારા તો જમીન નહી, નકર તારે પાવડો પકડાઈને જમીન માં બધું કામ કરાવરાવું. હેટ પેલા ફૂલાજીને ઘેર જવાનું. વસ્તુ પૂરી લાંબા દો. આ કોથળા બોથળ તમે લાવ્યો? બા કોથળા ની તો શરત છે. કેમ કોથળા ની શરત? ઘઉં ભરવા જવાનું? આપડા ઘઉં ભરવા નહીં જવાનું, તેમ પવિત્ર હું સમજાવું. વળી પાછું હું શક્યાજી. જો બા આ જોમફળ. હું શું જોમફળ થાય છે? ઓ વા, જો બહાર કાઢો તો ખબર પડશે. જો તારી અરે ઠેલી નહીં આલી, એકદા ત્યારે ધોળા આલે. ધોળા નહીં, એ તો એવી ડિઝાઇન ની જાળી છે. એવું છે? ઓવા મારી વાત આપડો, 5,000 રૂપિયા ની શરત ખાવાનું છે ને? હા નહીં, પેલા મારી વાત તો આપડો. હા 5,000 રૂપિયા ની શરત. બરોબર બરોબર, હા ફાઇનલ. બીજું કે આ કોથળો પહેરીને ઓય થી ઠેર પહેલા ચોપે જવાનું, ચોપે જઈને આવી અને જોમફળ ખાઈ જવાનું. જે જોમફળ ખાઈ જાય એરો શરત જીતી જો. તો ભાઈ આપડે શરત પાડવી નહીં. કેમ? આપડે જઈએ ઘેર. કેમ ઘેર જવું? એટલે આ કોથળા પહેરીને દોડીએ, ભય પડીએ તો પગે ભાજી દે તારા ભા. ₹2,500 તો તને આજે નહીં આલું કે કાલે નહીં આલું, અભણ મારી વાત. અમે કોઈ પડ્યા કાઢા નહીં, અમે જી કાઢે લઈ, સમજો? એટલે અમે શરત પાડશું. હા તો પછી આવજો નિયમ તાળ સોના માના શરત પાડવા. કેટલા જઈને પાછું આવવાનું? પેલા ચોપે કોથળો પહેરીને જવાનું પાછું. કોથળો પહેરીને? ઓવા દોડા ચાલે ને? હા કોથળો કાઢીને દોડા ચાલે ને? ના કોથળો જો હું પહેરું નહીં, ત્યાં પહેરી દેવાનું. ઓમ કોથળો પહેરી દેવાનો. લે તા તું પગે પહેરી, હું માથા પહેરી દઉં. અલે બા માથા નહીં પહેરવાનો. લે તો લે પગમ પહેરો, પગમ આવી ના. હવે પગમ પહેરો કે માથા પહેરો, બે હરખું ચક લે. ના હરખું નહીં, હેડવાનું પગે હી હે એટલા. એવું? ઓવા પહેરો.
પેરો હાડો હા આવા કોઢળો પ્યારી અને હેડી ને ઠેઠ પેલા ચોપે જવાનું ચોપે હેડી ઓય આઈ ના જમફળ ખાવાનું એટલે કોઢળો નીકળી જાય કોઢળો આમ પકડી રાખવાનો તે એટલે આ કોઢળો પકડું તો જેડો જ કોણ પકડશે હવે જેડો નહીં પકડવો થોડી વાર હું હતો કોઢળો પકડો જેડો સમજીન હા હેડો એક બે અને ત્રણ આવી શરત પાડવી નહી આપડા તારા કોથળા પૈસા પૈસા 5000 રૂપિયા ના ભાઈ 5000 ની ચો બોલી હતી લ્યા ભાઈ આપડે મફત નતું ના 5000 રૂપિયા પણ તું પેલું ખાવાનું કર ઓમતાજ ઓમતાજ લે પકડ આ 2 રૂપિયા એટલે 2 રૂપિયા નહી 5000 રૂપિયા હાલો પણ બોલે મારા જોડે પૈસા વધારી જો 1 રૂપિયો ઓછો થયો ને તો તારા જોડે લઈ જતો રે પેલી પહેલા પૈસા બતાવો હા અહીં જામ બતાવો આ આવું 5000 રૂપિયા લાવ હા 5000 આલુ પણ ના મેળાવ એટલે આલુ યા પણ પૈસા લાવ વા બુઢા ટોપી લે ગાડી લે ભાઈ ગણી જાય છે ભયો થઈ ગયા ને હવે હું જઉં ગયા એટલે તારે એ બા આ તો 3000 રૂપિયા છે 2000 લાવો છી એ તો ચાલી લે પૈસા નહીં હમણાં ના ચાલ 2000 રૂપિયા લાવ પૈસા જ નહીં હું હાલો કે એમ ફૂડ ચાલ તું છે વાત કરો હો મારા ફૂલ્યા નાડણો મેચેલો હો સોડાવાનો હો આ શરત પાડીને તો ચોકડ અડાણો મેલે લે જેઠાલાલ જોડે 10000 માં અડાણો મેચ્યો હો એટલા સોડાવાનો હો હવે આ પૈસા લઈ અને મારા ફૂલ્યાને છોડે આવું એટલે આ તારી તું તો લે શરત પાળા દેખે થઈ ભલ ભલ ને અડાણા મિલ દે હો ભાઈ તમે આવતા નહી નકે મેળામાં તમને અડાણા મિલ દઉં એટલે આ હું કહું મને તો આ જોમફળ ખાવાય ના મળે 5000 રૂપિયા ગયા જો આ 5000 રૂપિયા ગુંજામાં ગયા ને આ જેઠાલાલ ના 10000 રૂપિયા પાછા આલ દઉં મારે ભૂલ્યા ને લઈ આવું ત્યાંથી જોમફળ ખાવું કશું ખાવું નહીં ખા ખાવો જ નહીં કોઈ મુતા હેડ્યો